નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે બે સમતલની છેદ રેખામાંથી પસાર થતા સમતલ નું સમીકરણ કેવી રીતે મેળવવું એની વાત કરી હતી. નાના દાખલા જોતા આજે આપણે સ્વાધ્યાય 11.4 માં દાખલા નંબર 11 અને 12 છેલ્લા બે દાખલા જે બાકી છે સ્વાધ્યાય 11.4 ના એ જોઈએ. તો દાખલા નંબર 11 કે સમતલો x + y + z = 1 અને 2x + 3y + 4z = 5 ની છેદ રેખામાંથી પસાર થતા તથા સમતલ x - y + z = 0 ને લંબ હોય તેવા સમતલનું સમીકરણ શોધો. આગળના લેક્ચરમાં આપણે વાત કરી હતી એમાં એક પ્રકારના દાખલા હતા કે બે સમતલની છેદ રેખામાંથી સમતલ પસાર થતું હોય, એટલે આપણે ખબર છે કે એક સમતલનું સમીકરણ વત્તા લેમ્ડા ઇન્ટુ બીજા સમતલનું સમીકરણ બરાબર 0, અને એની અંદર આગળના જે સ્વાધ્યાય આગળના જે દાખલા જોયા હતા આપણે લેક્ચરમાં એની અંદર બિંદુ આવેલો હતો કે આ બિંદુમાંથી પસાર થતું, તો એની શરત હતી. એની બદલે આને શરત જુદી છે કે x - y + z = 0 ને લંબ હોય એવા સમતલનું સમીકરણ મેળવવાનું છે. તો આપણે શરૂઆત કરીએ કે x + y + z = 1 અને 2x + 3y + 4z = 5 ની છેદ રેખા માંથી પસાર થતા સમતલનું સમીકરણ, પહેલું સમીકરણ એટલે કે x - y - z - 1 + λ × બીજું સમીકરણ એટલે કે 2x + 3y - 4z - 5 = 0 છે. ધારો કે આ બે સમતલના છેદમાંથી પસાર થતું છેદ રેખામાંથી પસાર થતું સમતલ છે, આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ બરાબર. હવે જો આને આપણે સાદું રૂપ આપીએ કારણ કે અહીંયા હવે જો બિંદુ આપ્યો હોય તો સીધી કિંમત મૂકી દેવાય, એક્સ વાય જેટલી બિંદુ નથી આપ્યો. શરત શું છે? તો કે શરત છે કે સમતલ x - y + z ને આ સમતલ લંબ છે. હવે આપણે જો અહીંયા ઉપયોગ કરીએ સાદું રૂપ આપીએ ને તો આ પ્રમાણે થાય કે માટે x + y + z - 1 + 2λx + 3λy + 4λz = 0 એટલે કે xx વાળી તમને ભેગી કરીએ તો આ ટર્મ અને આ ટર્મ આમાંથી x સામાન્ય લઈએ એટલે શું આવે? તો કે 1 + 2λx. y વાળી ટર્મ લઈએ આ y એના 3λy તો પ્લસ એમાંથી y ને સામાન્ય લઈએ તો 1 + 3λy અને અહીંયા z અને અહીંયા 4λz આપણે z ને સામાન્ય લઈએ એમાંથી તો 1 + 4λz અને છેલ્લે -1 - 5λ અથવા તો માઇનસ નિશાન સામાન્ય લઈ લઈએ તો 1 + 5λ આના બરાબર 0. આ થયું સરળ સરળ જેમાં આપણે x y અને z ના સહગુણકને એક સાથે લઈ લીધા બરાબર છે. તો હવે આ સમતલનો અભિલંબ શું થાય? તો કે આ સમતલ માટે અભિલંબ શું થાય? તો કે આ સમતલ માટે અભિલંબ x ના સહગુણક શું છે? તો કે 1 + 2λ. y ના સહગુણક શું છે? 1 + 3λ. z નો સહગુણક શું છે? 1 + 4λ થશે બરાબર છે. આ માટે સમતલનો અભિલંબ છે. હવે આપણે જે આપેલું છે એ સમતલનો અભિલંબ શું થાય? તથા એની વાત કરી દઈએ તથા x - y + z = 0 નો અભિલંબ, એનો અભિલંબ જે છે એ થાય 1 - 1 અને 1 થશે બરાબર છે. x y ને જેટલા સાપોડા છે 1 - 1 અને 1. હવે શરત પ્રમાણે બંને સમતલ પરસ્પર કેવા છે? લંબ છે. માગેલ સમતલ અને આ જે આપેલું છે એ સમતલ બંને લંબ છે, એનો અર્થ એવો થાય કે એના અભિલંબનો દોટ ગુણાકાર 0 થાય. બંને સમતલ પરસ્પર લંબ છે એટલે અભિલંબ લંબ થવાના, એનો દોટ ગુણાકાર 0 થાય. તો આપણે લખી શકીએ કે હવે શરત મુજબ માગેલ સમતલ અને આપેલ સમતલ જે છે x - y + z = 0 પરસ્પર લંબ હોવાથી
परस्पर लंब होवाती आ बने परस्पर लंब होवाती શું થાય તો એના અભિલંબનો ડોટ ગુણાકાર એટલે કે આનો અભિલંબ છે 1 પ્લસ 2 લેમ્ડા 1 પ્લસ 3 લેમ્ડા અને 1 પ્લસ 4 લેમ્ડા ડોટ 1 માઈનસ 1 1 એના બરાબર 0 થાય સાદુ રૂપ આપી દે એને તો પહેલા પહેલા ઘટકનો ગુણાકાર એટલે કે 1 પ્લસ 2 લેમ્ડા 1 પ્લસ 3 લેમ્ડા સાથે ગુણાકાર માઈનસ 1 એટલે માઈનસ 1 માઈનસ 3 લેમ્ડા પ્લસ 1 પ્લસ 4 લેમ્ડા સાથે 1 એટલે કે 1 પ્લસ 4 લેમ્ડા બરાબર 0 માટે સાદુ રૂપ આપજો અહીં તો આ પ્લસ 1 અને માઈનસ 1 પ્લસ 1 થાય 2 લેમ્ડા પ્લસ 4 લેમ્ડા એટલે કે 6 લેમ્ડા 6 લેમ્ડા 6 લેમ્ડા માઈનસ 3 લેમ્ડા એટલે કેમ આવશે તો કે 3 લેમ્ડા અને કોઈ તો હું તો કે પ્લસ 1 બરાબર 0 આ કે આપણે લેમ્ડા ની કિંમત મેળવી લઈએ તો માટે 3 લેમ્ડા બરાબર માઈનસ 1 એટલે કે લેમ્ડા બરાબર માઈનસ 1 ના છેદમાં 3 આ કિંમત લેમ્ડા ને મળી ગઈ જે શરત હતી એ પરથી ફરી દેને આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ કે હવે લેમ્ડા ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં મૂકી દઈએ તો શું થાય તો કે x + y + z - 1 + લેમ્ડા એટલે કે લેમ્ડા શું છે તો કે -1 / 3 * 2x + 3y + 4z - 5 આના બરાબર 0 હવે સાદુ રૂપ આપી દે પ્લસ આવે તો 3 છે ગુણાકાર માં આવશે તો શું થાય તો કે માટે 3x + 3y + 3z - 3 આ -1 ને અંદર ગુણ દો તો -2x - 3y - 4z + 5 આખા ના છેદમાં 3 આવે છે તો 3 લખવાની જરૂર નથી સામે જાય તો ઉડી જશે 0 તો સાદુ રૂપ આપી દઈએ 3x - 2x એટલે x 3y - 3y એટલે 0 થઈ જશે ઉડી જશે 3z + - 4z એટલે હું કીધું તો - z અને અહીંયા - 3 + 5 એટલે કે + 2 આના બરાબર 0 તો આ કહેવાય સમતલનું સમીકરણ જે માર્ગીય સમતલનું સમીકરણ એટલે આ જે વાત છે એ બે સમતલ આપેલા હોય છેદ રેખામાંથી પસાર થતું હોય અને શરત આપેલી હોય ત્યારે સમતલનું સમીકરણ જે છે એ આ રીતે હોય છે કે x - z + 2 = 0 ફરી એક વખત સમજવાનો પ્રયત્ન કરીએ આપણે કે બે સમતલ હતા આ અને આ આ બંનેની છેદ રેખામાંથી પસાર થતા અને શરત આવી હતી કે આ સમતલ ત્રીજું સમતલ હતું અને લંબ હોય એવા સમતલનું સમીકરણ મેળવો તો આ બે સમતલની છેદ રેખામાંથી પસાર થઈ આપણે ખબર છે કે એક સમતલનું સમીકરણ વત્તા લેમ્ડા ઇન્ટુ બીજું સમીકરણ બરાબર 0 હવે શરત શું હતી કે આ જે સમતલનું સમીકરણ છે ને એ અને આ બંને પરસ્પર લંબ છે બંને પરસ્પર લંબ હોય તો એના અભિલંબ પર પરસ્પર લંબ થાય અને જો અભિલંબ લંબ થાય તો અભિલંબનો ડોટ ગુણાકાર શું થાય 0 થાય તો અભિલંબનો ડોટ ગુણાકાર 0 થાય એ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે લેમ્ડાની કિંમત મેળવીશું કઈ રીતે મેળવી આપણે કિંમત તો આ સમતલના સમીકરણને સાદું કરીએ એટલે સમીકરણ આ પ્રમાણે કે 1 + 2 લેમ્ડા x 1 + 3 લેમ્ડા y 1 + 4 લેમ્ડા z - 1 + 5 લેમ્ડા બરાબર 0 તો આના માટે અભિલંબ શું છે તો 1 + 2 લેમ્ડા 1 + 3 લેમ્ડા 1 + 4 લેમ્ડા જ્યારે બીજા સમતલના જે સમીકરણ છે આ મૂળ સમીકરણ એનું x - y + z બરાબર 0 એના માટે અભિલંબ શું થાય એના માટે અભિલંબ થાય 1 - 1 1 હવે શરત પ્રમાણે આ બંને સમતલ પર લંબ છે એટલે બંનેના અભિલંબનો ડોટ ગુણાકાર શું થવાનો 0 આ ડોટ ગુણાકાર 0 લઈ આપણે આગળ વધ્યા તો લેમ્ડાની કિંમત મળી - 1 ના છેદમાં 3 અને એ કિંમત જે છે એને આપણે સમીકરણ 1 માં ફરીથી મૂકી દઈએ એટલે આપણે સમતલનું સમીકરણ મળી જાય એટલે જવાબ કે મળે છે x - z + 2 = 0 તો આ માટે સમતલનું
एक दाखलो बार में दाखलो बाकी नहीं क्यों जाके आपके होमवर्क में अंदर आपके क्या दाखला हो कि बेस अंतर वजह तो कोण मेड हो तो यहाँ एक प्रकार का दाखला दिखा तो मैं होमवर्क में करवाने से कि समतल ना सभी समय करने पड़े आर डॉट टू आई प्लस टू जे माइनस थ्री के बराबर पांच अने आर डॉट थ्री आई माइनस थ्री जे प्लस पांच के बराबर त्रण तो तेमनी वजह नो खूणो शोधो तो हूँ डायरेक्ट लखी नाखो के अहीं प्रथम समतल जे छे एना माटे अभिलंब एन वन बराबर शू थाय પેલા સમતલ નો અભિલંબ શું થાય તો 2 2 3 2 2 3 અને બીજા સમતલ ના અભિલંબ શું થાય તો કે બીજા સમતલ ના અભિલંબ ને આપણે નામ આપી દઈએ n2 તો n2 બરાબર શું થાય તો 3 3 5 3 3 5 હવે આપણે ખબર છે કે જો બે સમતલ વચ્ચે નો ખૂણો થીટા હોય તો સૂત્ર આપણને ખ્યાલ છે કે cos થીટા બરાબર n1 ડોટ n2 છેદમાં માનાકમાં n1 n1 નું માન n2 n2 નું માન નાખી કિંમત માનાકમાં આવશે બરાબર તો આ સૂત્રનો ઉપયોગ ના દાખલામાં હોમવર્કમાં પણ કર્યા છે આપણે બોર્ડ પર કરેલા છે તો આ દાખલો જે છે આપણે હોમવર્કમાં કરીશું અને ઉદાહરણ જો આ પ્રકારનું હોય તો એ પણ આપણે હોમવર્કમાં કરવાનું છે ઉદાહરણ કે બે સમતલ ની છેદ રેખામાંથી પસાર થાય ઉદાહરણ નંબર 20 એમાં બે સમતલ આપેલા છે ને છેદમાંથી પસાર થતી અને બિંદુ 1 1 1 માંથી પસાર થતા સમતલનો સદિશ સ્વરૂપ સમીકરણ મેળવો એ તમારે હોમવર્ક કરવાનું છે હોમવર્કમાં 12મો દાખલો અને ઉદાહરણ 20 આને હોમવર્કમાં કરવાનું તો આજે સદી 11.3 જે છે એના દાખલા જે છે સોરી 11.3 એના દાખલા જે છે પૂરા થાય છે સદી 11.3 એ પૂર્ણ થાય છે હવે થિયરી ની અંદર માત્ર આપણે એક બે વાત કરવાની છે કે બે રેખાઓ સમતલ્ય ક્યારે હોય એના માટે એક શરત છે અને બીજી વાત છે કે એક સમતલ અને રેખા વચ્ચેનો ખૂણો એ કેવી રીતે મેળવાય અને એ બે થિયરી પૂરી થઈ જાય પછી માત્ર છેલ્લા સદીના દાખલા જે છે એમાં પણ અમે આપણે અમુક દાખલા ભરી ગયા છે તો નેક્સ્ટ લેક્ચર ની અંદર એ